मित्रों मजामा चालो आज पाछो आपणे गाड़ी आगळ धपावीए। गया वखते तमे बाष्प दबाण अने मोलम्स नी जानकारी ग्राफ साथे मेळवी हती बराबर अने चर्चा करी हती। एमां थोड़ू आपणे आगळ वधवुं छे के भाई राउल्टनो नियम कोने कहेवाय अने आदर्श द्रावण बिन आदर्श द्रावण एजियोट्रोपिक मिश्रण ये बधी चर्चा करनी छे। चलो सीधा टॉपिक पर ज आपणे जईए तो मैं प्रश्न तरीके मूकेलो छे राउल्टनो नियम लखो तेनो सूत्र जणावो अने आ जे मैं लखेलो छे मर्यादा ए मात्र तमारी पासे जानकारी माटे छे। એટલે પાઠ્યપુસ્તકની એવી ચર્ચા નથી કરેલી પણ આપણી પાસે જાણકારી હોવી જરૂરી હોય છે। તો સૌથી પહેલું કે ભાઈ તમારી પાસે રાઉલ્ટનો નિયમ તો એ લગભગ એમ માનો કે ભાઈ ડાલ્ટનભાઈ હતા હેનરીભાઈ હતા એ બધા સમકાલીન જ કહેવાય લગભગ નજીક નજીકની જ વાર્તા કરી છે લોકોએ। તો સૌથી પહેલું મેં કઈ આકૃતિ મૂકી છે ચેક કરો। દાખલા તરીકે બંધ પાત્રમાં મેં પ્રવાહી રાખેલું છે હવે એ જે પ્રવાહી છે એમાં ત્રણ કલર દેખાશે બ્લુ વાદળી કલર રેડ લાલ કલર ગ્રીન કલર પણ છે તમારી પાસે તો આ બધા જ ઘટકોનું મિશ્રણ છે એટલે દ્રાવણ છે આપણે માની લઈએ। હવે દ્રાવણમાં બાષ્પશીલ ઘટકો છે બધા હોય પણ શકે ન પણ હોય શકે જેમ આપણે ચર્ચા કરી હતી લાસ્ટ ટાઈમ કે ભાઈ દ્રાવક તમારી પાસે પ્રવાહી બાષ્પશીલ જ હોય પણ દ્રાવ્ય પદાર્થ બાષ્પશીલ હોય પણ શકે ન પણ હોય શકે ઉદાહરણ છે ને પાણીમાં ગ્લુકોઝ દ્રાવ્ય કરો તો આ બાષ્પશીલ દ્રાવ્ય હતો પણ એના બદલે તમે બેન્ઝીન ને બેન્ઝીન જે છે એને ટોલ્યુટને મિશ્ર કરો તો બંને પ્રવાહી છે બંને બાષ્પશીલ છે એટલે અહીંયા આગળ આ જે દ્રાવણ છે એ દ્રાવણમાં બાષ્પશીલ ઘટકો હોય એક અથવા એક કરતા વધુ પણ હોઈ શકે એટલે રાઉલ્ટભાઈ એ ચર્ચા કરી કે હેનરીના નિયમ જેવું જ છે પણ હેનરીના નિયમમાં ફરક એટલો હતો કે ભાઈ પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રાવ્ય કરવામાં આવે તો વાયુનું જે આંશિક દબાણ છે સપાટી પરનું આંશિક દબાણ એ મોલ્સના સમપ્રમાણમાં હોય। અત્યારે તમારી પાસે રાઉલ્ટના નિયમમાં તમને એવું કહે છે કે ભાઈ આપેલા તાપમાને નિયત તાપમાન થયું આપેલા તાપમાને દ્રાવણમાં રહેલા કોઈ પણ બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ તે દ્રાવણમાં ઓગળેલા અથવા દ્રાવ્ય થયેલા રહેલા ઘટકના મોલ્સના સમપ્રમાણમાં હોય છે। હું ફરી રિપીટ કરું છું આપેલા તાપમાને દ્રાવણમાં રહેલા કોઈ પણ બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ્સના સમપ્રમાણમાં હોય છે। તો અહીંયા આગળ મેં જે આકૃતિ મૂકી છે એના પરથી મારે મૂકવું હોય તો દાખલા તરીકે અત્યારે મેં ત્રણેય કલર સરખા લખેલા છે કે ભાઈ પહેલો ઘટક જે છે એનું આંશિક દબાણ પી વન પ્રપોર્શનલ એક્સ વન છે તો બ્લુ કલર માટે બની ગયો આપણી પાસે એ પહેલા ઘટકના મોલ્સના સમપ્રમાણમાં છે ધારો કે બીજો ઘટક પણ બાષ્પશીલ છે તો રેડ કલર મૂકું છું પી ટુ પ્રપોર્શનલ એક્સ ટુ છે તો બે ઘટકનો આંશિક દબાણ એના દ્રાવ્ય દ્વારા મોલ્સના સમપ્રમાણમાં છે અને હજુ ત્રીજો ઘટક તમારી પાસે મૂકું છું પી થ્રી પ્રપોર્શનલ એક્સ થ્રી લખેલું છે એનો અર્થ કે ત્રીજો ઘટક છે એના પણ મોલ્સના સમપ્રમાણમાં છે મેં ડોટ 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 મૂકેલા છે એનો અર્થ કે એક કરતા વધુ હોઈ શકે તો એના મોલ્સના સમપ્રમાણમાં હોય ઓકે। હવે રાઉલ્ટના નિયમની જે મર્યાદા છે લિમિટેશન તો પહેલામાં પહેલી શરત એમ કહેવાય કે ભાઈ રાઉલ્ટનો નિયમ અહીંને જે પાંચ મુદ્દા લખેલા છે એ જ ચર્ચા તમારી પાસે આદર્શ દ્રાવણ માટે અને બિન આદર્શ દ્રાવણ માટે છે ઓકે। તો પહેલામાં પહેલું હું જનરલ પાંચ વાક્ય તમને પહેલા આપી દઉં એટલે પછી તમે આદર્શ દ્રાવણ બિન આદર્શ દ્રાવણમાં તફાવત સ્વરૂપે તમે જોઈ શકો। તો પહેલામાં પહેલું કે ભાઈ તમારી પાસે રાઉલ્ટનો નિયમ કોને લાગુ પડે તો દ્રાવકમાં જે
જે દ્રાવ્ય પદાર્થ તમે ઓગાળો એ પહેલી જ કન્ડિશન કે દ્રાવ્ય પદાર્થ અબાષ્પશીલ હોવો જોઈએ. અહીંયા આગળ હું શોર્ટમાં શબ્દ લખું છું કે દ્રાવ્ય પદાર્થ એ તમારી પાસે અબાષ્પશીલ હોવો જોઈએ, પહેલી જ કન્ડિશન. બીજી કે ભાઈ જ્યારે તમે દ્રાવ્ય વધતા દ્રાવક કરો ત્યારે એની અંદર ઉષ્માનો ફેરફાર થવો જોઈએ નહીં. આપણા પહેલા દિવસની ચર્ચા યાદ કરો કે જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થને ઓગાળવામાં આવે તો બે પ્રકારની ઘટના, કાં તો ઉષ્મા શોષક હોય અથવા તો ઉષ્મા ક્ષેપક હોય. તો પહેલી જ શરત છે કે ભાઈ દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે એમાં ઉષ્માનો ફેરફાર થવો જોઈએ નહીં. ઓકે, સોરી. તો અહીંયા પણ તમારી પાસે એ તો કન્ડિશન છે. ત્રીજી શરત છે કે ભાઈ જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બનાવો તો દ્રાવણ જે છે એ તમારી પાસે અતિ મંદ હોવું જોઈએ. સતગર્ભીનો અતિ મંદ દ્રાવણ કહેવાય. હવે અતિ મંદ કોને કહેવાય? જસ્ટ એક ઉદાહરણ આપું. તમે ગ્લાસ ભરીને પાણી લો, એક ચમચી ભરીને ખાંડી નાખો, દ્રાવક વધતા દ્રાવ્ય દ્રાવણ થયું. ઓકે, તમે પહેલી ભરીને પાણી લો, એક ચમચી ખાંડ નાખો, દ્રાવ્યનો જથ્થો એક જ ચમચી છે, બરાબર. એક ડોલ ભરીને પાણી લો, એક ચમચી ખાંડ નાખો, એમ વધારતા વધારતા વધારતા. દાખલા તરીકે તમે સ્વિમિંગ પુલ પાણીથી ભરેલો હોય, એમાં એક ચમચી ખાંડ નાખો, દ્રાવક વધતા દ્રાવ્ય. અને ઓવરહેડ ટેન્ક હોય પાણી સપ્લાય કરતી હોય સીટીને, એ સીડી ચડી તેમાં એક ચમચી ખાંડ નાખી દો તો દ્રાવક વધતા દ્રાવ્ય દ્રાવણ જ છે. તો ઓવરહેડ નું જે જ્યારે દ્રાવ્ય અને દ્રાવક મિક્સ થાય ત્યારે એમાં ન તો એનું સુયોજન થવું જોઈએ કે ન તો એનું વિયોજન થવું જોઈએ. સુયોજન અને વિયોજન શબ્દ તમને ખબર જ છે. તો પછી તમારી પાસે ચર્ચા થઈ સુયોજન કે વિયોજન પણ થવું જોઈશે નહીં. આ એની જનરલ તમારી પાસે માહિતી આવી ગઈ. તો ફરી રિપીટ કરું છું કે ભાઈ દ્રાવ્ય પદાર્થ અબાષ્પશીલ હોવો જોઈએ. બીજું કે દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થને ઉમેરવામાં આવે ત્યારે ઉષ્માનો ફેરફાર થવો જોઈએ નહીં. ત્રીજી શરત કે ભાઈ દ્રાવણ જે છે અતિ મંદ હોવું જોઈએ. ચોથી શરત કે ભાઈ જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ ઓગળો ત્યારે સુયોજન કે વિયોજન ન થવું જોઈએ. અને અગત્યની શરત કે ભાઈ દ્રાવક સાથે દ્રાવ્ય પદાર્થ કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતો હોવો જોઈએ નહીં. એ આપણી પાસે જાણીતી વિગત છે. સિમ્પલ ઉદાહરણ તમને યાદ જ છે કે પાણીમાં જે જનરલ વાયુ છે કયા? H2N2O2, હાઇડ્રોજન વાયુ, H2N2 ગેસ, O2 ગેસ. એની પાણીમાં દ્રાવ્યતા બહુ જ ઓછી છે, કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતો નથી. પણ તમે HCl વાયુ, SO2 ગેસ છે, NH3 ગેસ છે, એને પાણીમાં દ્રાવ્ય કરો તો રાસાયણિક પ્રક્રિયા થશે, પાણી સાથે રિએક્શન આપે. એટલે આપણી પાસે ચર્ચા ભાઈ એ જે છે રાસાયણિક પ્રક્રિયા કરતો હોવો જોઈએ નહીં. તો આ રાઉટના નિયમની જે મર્યાદા છે એ જ મર્યાદા લગભગ તમારી પાસે આદર્શ દ્રાવણ માટે તૈયાર થઈ ગયા. તો પ્રશ્ન તરીકે મેં મૂકેલું છે આગળ વધીએ કે ભાઈ આદર્શ દ્રાવણ કોને કહે છે, એની લાક્ષણિકતા, એના ગુણધર્મ, ઉદાહરણ. અને એ જ વસ્તુ બાજુમાં તમે જોયું બિન આદર્શ દ્રાવણ કોને કહે છે, લાક્ષણિકતા, ગુણધર્મ, ઉદાહરણ. લગભગ તફાવત સ્વરૂપે જ આપણે વિચારતા જઈએ છીએ, બંને સ્વતંત્ર ક્વેશ્ચન પણ પૂછી શકે. ચલો જુઓ, મેં કોમન આકૃતિ મૂકેલી છે કે ભાઈ ઘણું બધું ડિટેલ છે આમાં, એટલે તમે ધ્યાનપૂર્વક સમજતા જજો. કારણ કે આમાં નામ આપણે રમવાનું છે આખા લેક્ચરમાં. મેં પાત્રમાં દોર્યું છે ઘટક નંબર એ, બંધ પાત્રમાં છે. ઘટક નંબર બી એ પણ બંધ પાત્ર છે, બે અલગ કલરને યુઝ કરેલા છે. બંને તમે મિક્સ કરશો તો એ તમારી પાસે દ્રાવણ બને, એ પ્લસ બી છે. ઓકે,
तो पहला में पहलू ये मानी लो कि तमे जरे घटक ए अने घटक बी में मिक्स कर सो यार पहली शरत छे आ तुम्हारी पास जे पहली शरत मुकेली छे आ कंडीशन प्रमाणे ऊष्मा नो फेरफार થવો જોઈએ નહીં એટલે બે ઘટક ને મિશ્ર કરવાથી મિશ્રણ માં રહેલા ઘટકો જ્યારે મિશ્ર થાય ત્યારે એમાં ઉષ્મા નો ફેરફાર થવો જોઈએ નહીં એટલે ડેલ્ટા એચ મિક્સ લખી શકાય ડેલ્ટા એચ જે છે હું મિક્સ લખું એટલે મિશ્રણ ની અંદર એન્થાલ્પી ફેરફાર નું મૂલ્ય તમારી પાસે શૂન્ય રહેશે એ ઉદાહરણ હમણાં જ આપ્યું કે જ્યારે તમે પાણી માં ખાંડ ઓગાળો ખાંડ ગ્લુકોઝ લીધો પણ જો તમે મીઠું ઓગાળશો NaCl NH4Cl તો આયનીકરણ ઘટના ઉષ્મા શોષક છે તો દ્રાવણમાંથી ઉષ્મા શોષે તાપમાનમાં ઘટાડો થાય પણ તમે ચૂનો કરે ચૂનો ઓગાળશો તો ઉષ્મા ક્ષેપક ઘટના છે એટલે પહેલી શરત કે જ્યારે તમે બે ઘટકને મિશ્ર કરો ને દ્રાવણ બને તો ઉષ્માનો ફેરફાર થવો જોઈએ નહીં એટલે હું શોર્ટમાં લખી નાખું છું કે ઉષ્માનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય તો ડેલ્ટા એચ મિક્સ ઇક્વલ ટુ ઝીરો પણ એનાથી ઉલટું છે આપણે બંને વસ્તુ સાથે શીખતા જઈએ છે કે જ્યારે તમે બિન આદર્શ દ્રાવણ લેશો પેલો આઈડિયલ છે નોન આઈડિયલ છે તો જ્યારે તમે બે ઘટકોને મિશ્ર કરશો તો એમાં ડેલ્ટા એચ મિક્સ જે તમે કરશો એ ઇક્વલ ટુ ઝીરો નહીં રહે એનો અર્થ એવો થયો કાં તો ઉષ્મા શોષક હોય અથવા તો ઉષ્મા ક્ષેપક છે ધ્યાન છે ને પાછું તમારી પાસે કે ભાઈ ડેલ્ટા એચ નું મૂલ્ય જો ધન હોય તો ઉષ્મા શોષક છે પોઝિટિવ નોટ ઇક્વલ ટુ ઝીરો અને જો તમારી પાસે ડેલ્ટા એચ ની કિંમત નેગેટિવ હોય તો ઉષ્મા ક્ષેપક છે એનો અર્થ એવો થયો કે જ્યારે બિન આદર્શ દ્રાવણ હોય બે ઘટકને મિશ્ર કરો તેમાં ઉષ્મા નો ફેરફાર થશે કાં તો ઉષ્મા શોષક હોય ઉષ્મા ક્ષેપક હોય ડેલ્ટા એચ મિક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો ત્યારે આદર્શ દ્રાવણમાં તમારી પાસે કેવું થયું છે ઉષ્મા નો ફેરફાર થતો નથી ઓકે હવે કદ કદ બહુ અગત્યની વસ્તુ છે હું ચિત્રમાં થોડો ફેરફાર કરું દાખલા તરીકે ઘટક એ છે ઘટક એ માં મારે 10 મિલીલીટર લખવું છે ઓકે હું ચિત્ર થોડું નાનું કરી દઉં છું જો તમારી પાસે મેં કન્ટેન્ટ ઘટાડી દીધું છે હું અહીંયા જે લખું છું 5 મિલીલીટર લખું છું હવે જો મિક્સ કરી નાખું જો બંને મિશ્રણ કરીએ તો તમારી પાસે જે ગ્રાન્ડ ટોટલ છે જો અહીંની જોજો ખાસ મારી જો અહીંયા ટોટલ કરીશ તો તમારી પાસે 15 ml થવું જોઈએ તો જ એ આદર્શ દ્રાવણ થવું કહેવાય તો દ્રાવક જેનો જથ્થો વધુ છે 10 મિલીલીટર છે દ્રાવ્ય 5 ml છે ઘટક જેનું કન્ટેન્ટ ઓછું છે બે તમે મિક્સ કરી લો ટોટલ કદ 15 ml થાય તો જ આદર્શ દ્રાવણ કહેવાય હવે એક સારું ઉદાહરણ કે દાખલા તરીકે તમે 100 ml ચલો થોડું નાનું કરી દઈએ બરાબર 10 ml પાણીનું નાનું કન્ટેનર હોય છલો છલ પાણીથી બધું લેવલ જોઈએ સમજો તમે એમાં એક ડ્રોપ પાણી નાખશો તો સપાટી પર નીચે પડી જશે બરાબર ઓકે તમારી પાસે 10 ml પાણી છે ચલો છલ પી કરો હવે તમે લીંબુનો રસ લેમન જ્યુસ કાઢી લો 5 ml કાઢો અને થોડું ઓછું રાખો નો પ્રોબ્લેમ અને પેલી સ્પ્રેની બોટલ હોય એમાં ભરી દો અને સાચવીને તમે પાણીની સપાટી પર સ્પ્રે કરવાનું ચાલુ કરો થોડી થોડી વાર થોડી થોડી વાર સ્પ્રે કરશો તો લીંબુનો જે રસ છે એ ધીમે 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 અંદર પગળતો જશે એક પણ ડ્રોપ સપાટીની બહાર નહીં પડે તો એ આદર્શ દ્રાવણ ન કહેવાય તમે આખી સ્પ્રેની બોટલ ખાલી કરશો 10 + 5 15 ml થવું જોઈએ જે ન થયું બિન આદર્શ દ્રાવણ કહેવાય ખરેખર તો સંપૂર્ણ આદર્શ દ્રાવણ મેળવવું તો દુર્લભ છે પણ લગભગ આંશિક પાર્શિયલ તમે આદર્શ દ્રાવણ મેળવી શકો એટલે આપણી પાસે જે બીજી શરત તૈયાર થશે કે ભાઈ જ્યારે તમે મિક્સ કરશો બંને ઘટકોને તો જે કદનો તફાવત છે એ કોઈ ફેરબદલી થવી ન જોઈએ એટલે કદનો તફાવત ઝીરો રહેવો જોઈએ કદ વધવું પણ ન જોઈએ કદ ઘટવું પણ ન જોઈએ એટલે અહીંયા આગળ ફરીથી બોલું છું કે જો તમારી પાસે 10 મિલીલીટર દ્રાવક હતું એક ઘટક જેનો જથ્થો વધુ છે 5 મિલીલીટર દ્રાવ્ય છે જેનું પ્રમાણ ઓછું છે
बने मिक्स करो द्रावण बने लेवलता भी कुल कद 15 ml तो हो जाए इन्हें कद नो जब फेरफार चे नौ बजे नौ घंटे डेल्टा बी मिक्स इज नॉट इक्वल टू जीरो बराबर क्या नहीं आवाज क्या होता से कि तुम्हारी पास से दिन आदर्श द्रावण रख सो तो जियारे कद नो फेरफार जे चे कद नो फेरफार यहाँ जीरो रे हो जाए कद नो फेरफार समझ लो तो कद नो फेरफार ना दिखो हो जाए इन लोगों बाहर जे निशानी चे एक कद मां नौ बजारो था फेरफार चे नौ बजे ना बढ़े दस बजता पांच पंदर अच्छा पंदर माध्यम सत्तर नहीं करो अथवा तो पंदर माध्यम अक्या नहीं करो लग कदनो फेरफार के वो रहे चे शून्य है यार नहीं आगे जा रहे तो मैं बे कटर को मिश्र कर सो तो कदनो तो फावत जे चे कि तुम्हारे पास जीरो रहे तो नहीं तो आ तुम्हारे पास कंडीशन बेकार देखे बस ओके त्रिशो मुझे अपनों जे गया पीरियड वक्त वाष्प दबाण नो जे आलेख तैयार करेलो हतो तो अहींया आगळ जो आदर्श द्रावण से आदर्श द्रावण तो पी टोटल तमारी पासे बे घटक ने मिश्र करवाथी कुल दबाण जे छे ए बन्ने घटक ना अत्यारे हुं सिम्बोल प्रमाणे पी ए प्लस पी डी लखवानो छुं कारण के ए घटक नुं आंशिक दबाण पी ए छे बी घटक नुं आंशिक वाष्प दबाण पी बी छे तो कुल दबाण तमारी पासे जे तैयार थवानुं छे अहींया आगळ कलर बदलू छुं तो जे ग्रीन कलर ना जे टपका मुकेला छे ने ई जे कुल बाष्प दबाण આપણે આકૃતિ કોમન રહેવાની છે દરેક વખતે તમારે એમાં જોઈ રાખવાનું છે કે ભાઈ આનું બાષ્પ દબાણ પી એ આનું બાષ્પ દબાણ પી બી આપેલ તાપમાને બે મિક્સ કરશો તો કુલ બાષ્પ દબાણ પી ટોટલ પી એ પ્લસ પી બી જ થાય તો કે આદર્શ દ્રાવણ બન્યું કહેવાય પણ એના ઇક્વલ ટુ કે બિન આદર્શ દ્રાવણ હોય તો બે શક્યતા છે તમારી પાસે પી ટોટલ જે છે એ પી એ પ્લસ પી બી જો હોય તો એ આદર્શ દ્રાવણ છે પણ એના બદલે હું નિશાની હવે બદલું છું કે કુલ જે બાષ્પ દબાણ છે દ્રાવણ એ બંનેના વ્યક્તિગત આંશિક દબાણ કરતા વધુ પણ હોઈ શકે અથવા તો બંનેના વ્યક્તિગત આંશિક દબાણ કરતા ઓછું પણ હોઈ શકે વધુ પણ હોઈ શકે ઓછું પણ હોઈ શકે કે પેલામાં સરવાળા બરાબર જ થતું હોય છે બરાબર અને વ્યક્તિગત સરવાળા વ્યક્તિગત આંશિક દબાણ બંને માટે કોમન છે હવે એક વસ્તુ આવે છે તમારી પાસે અંતરણીય આકર્ષણ બળ તો ચિત્રમાં ચોથા મુદ્દામાં ધ્યાનપૂર્વક સાંભળજો દાખલા તરીકે તમારી પાસે ઘટક એ છે તો ઘટક એ માં સ્વતંત્ર છે તો એમના અણુઓ વચ્ચે જે અંતરણીય આકર્ષણ બળ લાગે એ અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ છે ઓકે બી ઘટક છે તો એમના અણુઓ વચ્ચે જે આકર્ષણ બળ લાગશે એ બી ડેસ ટી મેલો પ્રેમ છે સ્વતંત્ર છે હવે જ્યારે તમે બંને ઘટકોને મિશ્ર કરશો તો પોતાના તો બળ છે જ પણ અહીંયા આગળ તમારી પાસે જોજો એ અને એ ઓરિજિનલ હતું સેમ કોપી બી અને બી ઓરિજિનલ હતું પણ હવે હું ચેન્જ કરું છું ગ્રીન કલરથી લખું કે ભાઈ એ ઘટકનો અણુ છે બી ઘટકનો અણુ છે એમની વચ્ચે પણ અંતરણીય આકર્ષણ બળ પ્રવર્તવાનું છે તો આદર્શ દ્રાવણ હોય તો આદર્શ દ્રાવણની અંદર ઘટક એ વચ્ચેનું બળ બી ઘટક વચ્ચેનું બળ અને બે મિશ્ર તમે કરશો તો એ અને બી વચ્ચેનું બળ લગભગ સમાન હોય એટલે એક સરખું હોય ઓરિજિનલ બળ બરાબર એ બી ઘટકનું જ બળ છે બંને મિક્સ કરો છતાં બંને મિશ્રણનું પણ બળ સરખું રહેતું હોય તો એ આદર્શ દ્રાવણ તૈયાર થયું કહેવાય ત્યારે એની સાપેક્ષમાં અહીંયા જો તમે જોશો એ જ આકૃતિ માટે કે ભાઈ એ ઘટક ની અંદર અણુઓ વચ્ચેનું અંતરણીય બળ બી ઘટકના અણુઓ વચ્ચેનું અંતરણીય બળ અને બે મિશ્ર કરી લો ત્યારે જુદા જુદા ઘટકોના અણુઓ વચ્ચેનું અંતરણીય આકર્ષણ બળ એ બળ કોઈ દિવસે સમાન હોતું નથી એ આકર્ષણ બળ સમાન હોતું
નથી તો એ વી આદર્શ દ્રાવણ તૈયાર થયું કહેવાય. હવે તમે ઉદાહરણમાં જતા રહો તો તમારી પાસે દાખલા તરીકે હું અહીંયા સેમ્પલ કહું છું, ખાલી બોલીશ હા, ત્રણ ઉદાહરણ બોલીએ છીએ અહીંયા. પહેલા વાત કરું કે ભાઈ પહેલા ચર્ચા કરી મેં કે ભીમ આ સોરી સંપૂર્ણ આદર્શ દ્રાવણ મેળવવું દુર્લભ છે, પણ પાર્શિયલ આંશિક રીતે તમે આદર્શ દ્રાવણ મેળવી શકો. બેન્ઝીન વત્તા ટોલ્યુઇન, બેન્ઝીન અને ટોલ્યુઇન મિશ્રણ કરો તો આદર્શ દ્રાવણ તમારી પાસે થયું કહેવાય. પહેલું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ છે નોર્મલ હેક્સેન, નોર્મલ હેક્ટેન એચરેન સી વન થી સી ફોર સુધીના ઘટકો વાયુ સ્થિતિમાં મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન, મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન વાયુ ઘટકો સી ફાઈવ થી પેન્ટેન થી સી ટ્વેલ્વ સુધીના તમારી પાસે પ્રવાહી સ્થિતિમાં છે અને સી ટ્વેલ્વ કરતા વધુ હોય તો એ બધા તમે ઘન સ્થિતિમાં લાવો. એકચ્યુઅલી તો 18 સુધી લઈએ છીએ, તો વર્ગીકરણમાં વાયુ ગેસોલિન ડીઝલ વગેરે વગેરે તો 18 કરતા વધુ જે કાર્બન છે ઘન સ્થિતિમાં તો નોર્મલ હેક્સેન. પાછું કહેવાનું રહી ગયું ભાઈ નોર્મલ પેન્ટેન છે એ વાયુ ને પ્રવાહી બંને સ્થિતિમાં દહીંમાં નહીં દૂધમાં નહીં બંનેમાં આવે એટલે નોર્મલ હેક્સેન નોર્મલ હેક્ટેન પણ તમારી પાસે ઉદાહરણ છે. અને બીજું ઉદાહરણ તમારી પાસે ક્લોરોઇથેન, ક્લોરોઇથેન બ્રોમોઇથેન ત્રણ ઉદાહરણ બોલું છું ફરીથી. બેન્ઝીન વત્તા ટોલ્યુઇનનું મિશ્રણ, નોર્મલ હેક્સેન નોર્મલ હેક્ટેનનું મિશ્રણ છે અને ક્લોરોઇથેન બ્રોમોઇથેન એ તમારી પાસે ઉદાહરણ તૈયાર થયું કહેવાય. બિન આદર્શ દ્રાવણની અંદર તમારી પાસે સાવ જુદું છે. દાખલા તરીકે ક્લોરોફોર્મ છે, ક્લોરોફોર્મ સૂત્ર તરત બોલશે CHCl, ભાઈ ક્લોરોફોર્મ નું સૂત્ર જે CHCl3 છે, ટ્રાય ક્લોરોમિથેન આયુ બેઝ એના માટે ક્લોરોફોર્મ છે અને પ્લસ તમારી પાસે એસિટોન છે. ક્લોરોફોર્મ પ્લસ એસિટોન થયા કીટોન છે CH3COCH3, આ બંનેનું મિશ્રણ તમે લીધો અથવા તો તમે હજુ છે કાર્બન ડાયસલ્ફાઇડ CH2 અને વત્તા સૂત્ર જ લખું છું એસિટોન છે તો આ બંનેનું પણ મિશ્રણ છે. હવે ધ્રુવીય અને અધ્રુવીય ઘટક પણ કહેવાય, આ અધ્રુવીય છે પેલું ધ્રુવીય પણ તમારી પાસે છે એટલે એના પાર્ટ પડતા રહે, પણ તમે સમજી લીધું કે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ નો તફાવત જે બને છે. અને હવે આપણે જવાના છીએ કે ભાઈ આકર્ષણ બળ, આકર્ષણ બળને કારણે બાષ્પ દબાણમાં ફેરફાર થાય એ લોકોના ઉત્કલન બિંદુ બદલાશે એમાં વિચલન જોવા મળશે બરાબર, કે આપણે ગ્રાફમાં ફરીથી આગળ શીખીએ છીએ. ચાલો હવે પછીના પ્રશ્ન તરફ આપણે જઈએ તો ધન વિચલન ગ્રાફ સાથે એની સમજૂતી આપણે શીખવી છે અને બાજુનો જે પ્રશ્ન છે એ ઋણ વિચલન એ પણ આપણે ગ્રાફ સાથે પ્રશ્ન તૈયાર કરવો છે. તો આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે ભાઈ જ્યારે આદર્શ દ્રાવણ હોય આદર્શ દ્રાવણની અંદર આકર્ષણ બળ સમાન હોય, પણ બિન આદર્શ દ્રાવણ હોય તો એમાં આકર્ષણ બળ સમાન હોતું નથી. તો આકર્ષણ બળને કારણે બાષ્પ દબાણમાં શું અસર થશે એની આપણે ચર્ચા કરવી છે. પણ સૌથી પહેલું ઓરિજિનલ જે આપણી પાસે ગ્રાફ છે તેના પ્લોટ કરી નાખીએ અને એમાં જે સુધારા વધારા કેવી રીતના થશે એ પણ વિચારવું છે. ચાલો પાછા આજની તારીખનો જે સવારનો ગ્રાફ હતો એ જ ગ્રાફમાં આપણે રમવાનું છે. તો બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ્સ છે, અહીંયા આગળ આપણે જે તૈયાર કર્યું છે કે x1 બરાબર 0 છે અહીંયા આગળ, તો તમારી પાસે અહીંયા આગળ x1 બરાબર 1 તૈયાર થવાનું છે. x1 બરાબર 1 તૈયાર થાય. હવે એનાથી ઉલટું છે કે ભાઈ જો તમે અહીંયા આગળ x2 બરાબર 0 લેશો તો તમારી પાસે અહીંયા x2 બરાબર
वन तैयार करवानो छे। હવે તમારે યાદ રાખવા માટે આપણે કહ્યું છે કે x1 + x2 = 1 છે, એક રાશી બદલ બીજી રાશી ઘટે સરવાળો 1 રાખવો છે। તો આપણે ઓરિજિનલ જે ગ્રાફ મૂકવો છે એ કેવી રીતનો થશે, તો અહીંથી બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ તૈયાર કરવો છે। હવે જો કે મે આદર્શ દ્રાવણ હોય, જો તમારી પાસે આદર્શ દ્રાવણ હશે तो अत्यारे डार्क लाइन में मूक दीदी है, आलेख द्रावण तो द्रावण कुल दबाण है, कुल दबाण पी ए पी वन प्लस पी टू बराबर ए अपनी पास द्रावण आलेख करो आदर्श द्रावण माटे। तो एना प्रमाण इतनी आप स्टार्ट करिए तो ओरिजिनल डॉटेड तूटक तूटक लाइन जो मूकेली है ये तमारो जेम जेम बाष्प दबाण वधतु जाय मोल अंश पण वधे छे। हवे तमारे याद राखवानुं के x1 बराबर 1 छे तो आ जे तमारो पॉइंट छे ए p1 0 थवानुं छे, p1 0 थशे राइट। तो एनाथी उल्टू जवुं छे, एक अहींथी जो ग्राफ पाछो तूटक तूटक लाइनमां मूकी दो आ रीते ओरिजिनल आदर्श द्रावण माटे तो x2 बराबर 0 छे અને અહીંયા જો x2 = 1 છે તો આ જે તમારો પોઈન્ટ તૈયાર થવાનો છે એ p2 0 બનશે। એટલે તમારે યાદ એ રાખવાનું છે કે x1 = 1 હોય તો ત્યાં p1 0 છે બરાબર। એટલે જો હું રાઉન્ડ મૂકું છું કે p1 0 છે અને અહીંયા જો x2 = 1 છે તો p2 0 તૈયાર થયું છે। તો મારે અહીંયા સિમ્બોલિક માં જે અત્યારે જે ગ્રાફ મૂકેલો છે રેડ કલરનો, ચલો આપણે એને કલર ચેન્જ કરી નાખીએ છીએ, તો આ જે ગ્રાફ મૂકેલો છે એ દ્રાવણ માટેનો છે। તો દ્રાવણનું જે બાષ્પ દબાણ છે, કુલ બાષ્પ દબાણ પી કેપિટલ પી પી ટોટલ જે છે એ પી વન ઝીરો અને પી ટુ ઝીરો ના સરવાળા બરાબર હોય છે બરાબર। इक्वल टू p1 इक्वल टू p1 0 इनटू x1 तैयार करवानो छे। जो आदर्श द्रावण होय तो आ प्रकारनी तमारी पासे रचना तैयार थई केवाय। पण हवे बाष्प दबाणमां वधारो के घटाडो सामे, तो पहेलामां पहेलुं के भई सांद्रताना कोई पण गाळदर्भ, एटले जुदी जुदी तमे सांद्रता बदलशो તો સાંદ્રતાના લાંબા ગાળા દરમિયાન અથવા તો કોઈ પણ સાંદ્રતાએ જો દ્રાવણ રાઉટના નિયમને અનુસરતું હોય તો એને આપણે આદર્શ દ્રાવણ કહીએ છીએ। પણ જો સાંદ્રતાની રેન્જમાં રાઉટના નિયમનું પાલન ન થાય તો એને આપણે બિન આદર્શ દ્રાવણ કહેવાય છે। તો પહેલામાં પહેલું કે તમારી પાસે જ્યારે આદર્શ દ્રાવણ બનવાનું છે તો આદર્શ દ્રાવણ માટેનો ગ્રાફ આ પ્રકારનો તૈયાર થયો હોય। હવે એમાં ધન વિચલન અને ઋણ વિચલન કોને તમે કહી શકો, તો પહેલામાં પહેલું કે વિચલન શા માટે ઉત્પન્ન થાય, તો આપણી ચર્ચા પ્રમાણે કે તમારી પાસે એક ઘટક છે એના વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ, બીજો ઘટક છે એના વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ સ્વતંત્ર છે, અને બે ઘટકો જ્યારે તમે ભેગા કરશો ત્યારે એમના વચ્ચેનું આકર્ષણ બળ, હવે એ જે આકર્ષણ બળ હોય એ સમાન હોતું નથી। જો એ સમાન બળ ન હોય તો આપણે એને બિન આદર્શ દ્રાવણ કીધું છે બરાબર છે। હવે એ થવાનું કારણ શું છે, હવે આપણે વધઘટ લઈએ છીએ, એનો અર્થ એવો થયો કે હું ચેન્જ કરું છું કે ભાઈ એ ઘટક વચ્ચેનું આકર્ષણ બળ અણુઓ વચ્ચેનું સ્વતંત્ર અને બી ઘટક છે એમના વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ સ્વતંત્ર છે, અને એના બદલે બે મિશ્રણ કરવાથી જ્યારે બે જુદા જુદા ઘટકો વચ્ચેના આંતરાણવીય આકર્ષણ બળ
जो तुम्हारी पासे ओछु होय संप्रकारकों का चेने less than चे परती बोलो जो कि बे जुदा जुदा घटकों ने मिश्र करो तो ओरिजिनल जेलनी बच्चे आकर्षण बल ओरिजिनल अणुओं बच्चे आकर्षण बल एना करता बे अलग अणुओं बच्चे आकर्षण बल जारे घटे जो आकर्षण बल ओछु होय तो परिस्थिति के भी थाय कि एमनी वच्चे नो रासायनिक बल तूटी जशे अने एना कारणे का तो ए घटक अथवा तो बी घटक बल तूटी जवाने कारणे का तो ए घटक बाष्प स्थिति में रूपांतरण पामी सके अथवा तो बी नंबर नो घटक बाष्प स्थिति में रूपांतरण थई सके तो बाष्प दबाण में वधारो थशे तो द्रावण नो बाष्प दबाण वधशे जो समझो आज तब चर्चा करो छो एना उल्टू तब लखो तो ऋण विचलन तैयार कहवा हजू तब चेक करो एना सैम्पल आपू उदाहरण तो अमरी पास आपेलू कि भाई जय ते थोड़ू लखाण वारे उदाहरण हूँ ऊपर शब्द लखु कि दाखला तरीके धन विचलन सैम्पल लखू छू कि भाई इथेनॉल इथेनॉल में तमे एसिटोन उमेरवाना छो आ तमारा पाठ्यपुस्तक नो उदाहरण मूक्यु छे तो एना माटे धन विचलन जोवा मळे शा माटे तो विचारो के भाई इथेनॉल ए तमे ए नंबर नो घटक लीधेलो छे एमना अणुओ एक बीजा साथे आंतर आणविय एच बंध थी जोडायेला होय तो शब्द आपणे तो अगियार मां भणेलू छे के आल्कोहोल ना अणुओ एक बीजा साथे अंतर आणविय एच बंध थी जोडायेला होय ओके त्यारे एसिटोन नी अंदर अणुओ वच्चे एच बंध बनतो होतो नथी हवे परिस्थिति केवी थाय के तमे इथेनॉल मां एसिटोन उमेरशो तो इथेनॉल ना जे अणुओ आंतर आणविय एच बंध थी जोडायेला छे जेने ओरिजिनल यजमान शब्द कीधो छे अने एमां तमे एसिटोन उमेरो ए तमारा मेहमान छे तो एसिटोन नो अणु इथेनॉल ना अणु वच्चे गोठवाय जोड़ाय परिस्थिति एवी थई के भाई इथेनॉल ना अणुओ ना केटलाक अंतर आणविय एच बंध तूटी जशे जेना कारणे जे प्रवाही स्थिति में इथेनॉल छे ए बाष्प स्थिति में फेरवाय प्रवाही कला करता बाष्प कला में अणुओं की संख्या वधवानी छे जेना कारणे बाष्प दबाण वधशे द्रावण पर बाष्प दबाण वधी जशे जेने आपणे धन विचलन कहेवाय एटले हवे ग्राफ नी अंदर तमारी पासे फेरबदली केवी थशे ए तमे चेक करो के भाई धन विचलन एटले शुं आपणो आदर्श द्रावण माटेनो ओरिजिनल आलेख हतो પણ જ્યારે ધન વિચલન જોવા મળશે હું ગ્રીન કલરથી મૂકું છું કે તમારી પાસે જે પહેલો ઘટક છે પહેલો ઘટક એ ઘટક માટે એનું જે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણનો ગ્રાફ તમારી પાસે આ રીતે વધતા દળમાં આવે આ લેખ જે સ્ટ્રેટ લાઈન હતો એના બદલે બાષ્પ દબાણ તમારી પાસે પહેલા ઘટકનું વધેલું છે એ જ વસ્તુ બીજો જે ઘટક છે એનું જે સ્ટ્રેટ લાઈન આલેખ તમારી પાસે છે એના બદલે એનું પણ બાષ્પ દબાણ તમારી પાસે વધવાનું જ છે બાષ્પ દબાણમાં વધારો થયો કે હવે કલર બદલું છું તો તમારી પાસે જે દ્રાવણ હતું એનું જે બાષ્પ દબાણ હતું એના કરતા દ્રાવણનું બાષ્પ દબાણ વધે છે તો એ જે તમારો આલેખ છે બ્લુ પેનથી દોરું છું એ ગ્રાફ તમારો આ પ્રકારનો વધારાનો થાય જેને તમે ધન વિચલન કહ્યું છે તો તમારા મગજમાં ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ એ ઘટકના અણુ વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ બળ બી ઘટકના અણુ વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ બળ છે એની સાપેક્ષમાં જુદા જુદા બે ઘટકોના અણુઓનું આંતરાણ્વીય આકર્ષણ બળ ઓછું હોય નિર્બળ હોય જો નિર્બળ હોય તો એની વચ્ચેનો રાસાયણિક બંધ સહેલેથી તૂટી શકે અણુઓ બાષ્પ સ્થિતિમાં ફેરવાઈ જાય બાષ્પ દબાણ વધવાનું છે જે તમારી પાસે ઉદાહરણ છે કે ઇથેનોલ વત્તા એસિટોન ઇથેનોલ નામનો એચ બંધથી જોડાયેલા હતા હા એમાં તમે એસિટોન ઉમેરવાના છો તો ઇથેનોલ નામનો વચ્ચે એસિટોન નામનો ગોઠવાઈ જશે કેટલાક એચ બંધ તૂટવાના પ્રવાહી કલામાંથી બાષ્પ કલામાં વધારો થશે માટે બાષ્પ દબાણ વધે છે ઇઝ ઇટ ક્લિયર ઓકે ચાલો હવે આપણે જઈએ ઋણ વિચલન માટે તો ઋણ વિચલનમાં ફરી પાછા
ओरिजिनल ग्राफ आपने प्लॉट करी दिए तो आवो पाछे कने x1 बराबर 0 छे तो અહીંયા તમારી પાસે x1 बराबर 1 થશે x1 बराबर 1 છે એની ઉલટું લઈ લો કે ભઈ x2 बराबर 0 છે તો અહીંયા આગળ x2 बराबर તમારી પાસે 1 બનવાનું છે એટલે આપણે એ જ કલર વાપરીએ છીએ ગ્રાફ માટે કલર માં આપણે ફેર નથી કરતા નથી તો પહેલામાં પહેલું કે ભઈ દ્રાવણ છે દ્રાવણ એ દ્રાવણ માટે હું અહીંયા આગળ પહેલો ગ્રાફ મૂકું જો જો સમજો આ દ્રાવણ છે તો દ્રાવણ નું કુલ દબાણ જે છે અત્યારે આપણે સિમ્બોલ p1 p2 0 મૂકી દઉં છું તો p1 0 p2 0 ત્યાં થઈ ગયું કહેવાશે ઓકે તો પરિસ્થિતિ કેવી થઈ કે તમારી પાસે અહીંયા x1 બરાબર 1 છે તો આ જે ગ્રાફ માં આવશે એ p1 0 બનવાનું છે એનો અર્થ એમ કે જેમ જેમ તમારી પાસે બાષ્પ દબાણ વધતું જાય બાષ્પ દબાણ વધતું જાય મોલ અંશ વધતો જાય મોલ અંશ દ્રાવ્ય વધે તો બાષ્પ દબાણ પણ વધે છે એટલે આ ગ્રાફ થયો પણ એનાથી ઉલટું કે અહીંયા આગળ તમારી પાસે જે ગ્રાફ છે એ વધતા દરમાં આવવાનો છે p2 0 ફરી પાછું મૂકી દો તો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ તો એ ગ્રાફ તમારી પાસે અહીંયા પહોંચી ગયો એટલે કલરમાં પાછા જતા રહો આપણે રેડ કલરનો જ યુઝ કરીએ છીએ તો પહેલામાં પહેલું કે આ જે ગ્રાફ તૈયાર થયેલો છે એ p1 માટે છે એને હવે નંબર આપું છું કે બે પહેલા નંબરનો આલેખ છે ત્યાં નંબર મેં નથી આપ્યો આ છે તમારી પાસે p2 છે એ બે નંબર માટે મૂકેલું છે અને દ્રાવણ જે તમે શબ્દ વાપરેલો છે એના માટે ત્રણ નંબર આપણે આપી દીધું ઓકે ચલો આ આદર્શ દ્રાવણ માટેનો ઓરિજિનલ આલેખ તૈયાર થયો પેલું યાદ છે ને કે ગ્રાફ પરથી તમે નક્કી કરી શકો કે p2 અને p1 તમા વધુ બાષ્પશીલ ઘટક કયો છે અત્યારે આ આલેખ માટે p1 કરતા p2 નું બાષ્પ દબાણ વધુ છે એનો અર્થ કે ઘટક એક કરતા ઘટક બે વધુ બાષ્પશીલ હોવાનો છે બરાબર ગ્રાફ ઉલટો છે એટલા માટે પણ જો તમે અહીંયા ઋણ વિચલન સમજવું છે તો ફરી પાછા ઓરિજિનલ લખાણ માં આવી જાઓ આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે ભાઈ ઘટક એ નંબર હોય તો એ ઘટકના અણુઓ વચ્ચેનું આંતર અણ્વીય આકર્ષક બળ ઓકે બી ઘટક છે સ્વતંત્ર એમના વચ્ચેનું આંતર અણ્વીય આકર્ષણ બળ છે અને બે મિશ્ર કરી નાખશો તો જુદા જુદા ઘટકો વચ્ચેનું આંતર અણ્વીય આકર્ષણ બળ છે હવે આપણે શું કરવું પડે તો કે નિશાની તમારી આમ કરવાની છે ગ્રેટર ધેન એનો અર્થ એવો થયો કે ભાઈ ઓરિજિનલ જે ઘટકો છે એમનું આંતરણવી આકર્ષણ બળ એ જો મેં ગ્રીન નિશાની મૂકી છે એ ઓછું છે એનો અર્થ કે પેલા જે નવા અણુ વચ્ચેનું આંતરણવી આકર્ષણ બળ જે છે વધુ રહેવાનું છે જો એ આકર્ષણ બળ વધી જવાનું હોય તો એના કારણે અણુ વચ્ચેનો બંધ તૂટે નહીં બંધ ન તૂટે તો બાષ્પમાં રૂપાંતરણ ન થાય બાષ્પમાં રૂપાંતરણ ન થાય તો બાષ્પ દબાણ તમારી ગ્રીન નિશાની મૂકું છું કે ભાઈ પહેલો જે ઘટક છે એક નંબર એનું બાષ્પ દબાણ જે સ્ટ્રેટ લાઈન મળવું જોઈએ એના બદલે તમારી પાસે આ આલેખમાં તમને ઘટાડો દેખાશે બાષ્પ દબાણની અંદર ઘટ જોવા મળે એ જ વસ્તુ બીજા ઘટક માટે જશો તો એનું પણ બાષ્પ દબાણ તમારી પાસે ઘટીને અહીંયા આગળ આવશે ઘટાડો તૈયાર કરો કહેવાય પેલો ગ્રાફ વધારાનો હતો તો દ્રાવણ માટે હું કલર બદલું છું બ્લુ કલર આપણે મૂકી દઈએ તો દ્રાવણ માટે પણ તમારી પાસે જે બાષ્પ દબાણમાં જે ઘટાડો તૈયાર થવાનો છે આ બ્લુ કલરમાં આપણે મૂકેલું છે આ તમારો પોઈન્ટ એટલે દ્રાવણનું દ્રાવણ છે એનું જે ઓરિજિનલ બાષ્પ દબાણ છે એના કરતા બાષ્પ દબાણમાં તમને ઘટાડો જોવા મળે એટલે અત્યારે કલર તરીકે તમારી પાસે જે ઓરિજિનલ હતું p2 એ તમારો p2 હવે ક્યાં આવી જશે અહીંયા p1 જે હતું એની બદલે તમારી પાસે p1 અહીંયા આવી જશે અને જે દ્રાવણ માટે કેપિટલ p હતું એ તમારો કેપિટલ p અહીંયા આવી જશે બરાબર તો હવે હું આપણે ઉદાહરણ તો જ
જોવું પડશે ને પાછું. તો ઉદાહરણમાં તમને જે લખેલું છે સ્લેટ આગળ વધો એમાં આપેલું છે ક્લોરોફોર્મ, ક્લોરોફોર્મ પ્લસ એસિટોન, આ બંને ઘટકોનું તમે જે મિશ્રણ કરો તો એની અંદર તમને ઋણ વિચલન જોવા મળે. શા માટે એવું થશે? તો એનું કારણ એટલા માટે કે ભાઈ એસિટોન છે, એસિટોન એટલે CH3 C ડબલ બોન્ડ O અને CH3 લખવું, ઓકે, આ એસિટોન નો અણુ છે આપણી પાસે. હવે ક્લોરોફોર્મ છે તો ક્લોરોફોર્મ CHCl3, એટલે મારે H C અને એની સાથે ત્રણ ક્લોરિન ના પરમાણુ મૂકવાના છે. બરાબર, આપણે જે ચર્ચા કરી એ પ્રમાણે સ્વતંત્ર એસિટોન નો અણુ હતો એમની વચ્ચેનું અંતરણ વ્યાકર્ષણ બળ, ક્લોરોફોર્મ નો અણુ છે એની વચ્ચેનું અંતરણ વ્યાકર્ષણ બળ. પણ જયારે તમે બે ઘટકોને મિશ્ર કરો ત્યારે અણુઓ વચ્ચેનું જે અંતરણ વ્યાકર્ષણ બળ વધશે. શા માટે? તો એનો રીઝન એ છે કે ભાઈ ક્લોરોફોર્મમાં જે હાઇડ્રોજન છે એ એસિટોનમાં રહેલા ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષાય અને એના વચ્ચે અંતર આણ્વીય એચ બંધની રચના બને છે. અંતર આણ્વીય એચ બંધ બને તો એ અણુ વચ્ચેમાં આકર્ષણ બળ વધુ રહેવાનું છે, પ્રવાહી કલામાં બાષ્પ કલામાં રૂપાંતરણ ન થાય તો દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે, જેને આપણે ઋણ વિચલન કહીએ છીએ. એટલે ફરી તમે જુઓ બંને ગ્રાફની અંદર જે તમારી પાસે તૈયાર કર્યું ધન વિચલનની અંદર, ધન વિચલનની અંદર હંમેશા બે ઘટકનું આકર્ષણ બળ ઓછું હોય, બાષ્પમાં રૂપાંતરણ થાય જેને ધન વિચલન કહેવાય. જ્યારે ઋણ વિચલનની અંદર અણુઓ કરતા નવા અણુ વચ્ચે આકર્ષણ બળ વધશે ડ્યુ ટુ એચ બોન્ડ, એચ બોન્ડ રચાવાના કારણે આકર્ષણ બળ વધી ગયું, બાષ્પ સ્થિતિમાં રૂપાંતરણ ન થાય માટે તમારી પાસે બાષ્પ દબાણ ઘટે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેટલા ટોપિકમાં ચર્ચા કરી ધન વિચલન ઋણ વિચલન શા માટે ઉત્પન્ન થશે અને એને લગતો ટોપિક તમારી પાસે એઝિયોટ્રોપિક મિશ્રણ આવવાનો છે કે આપણે નેક્સ્ટ ટાઈમ શીખવાના છીએ. પણ આશા રાખું છું કે આજનું જે કંઈ તમે જ્ઞાન મેળવેલું છે એને રિવાઇઝ કરો, સહેજ પણ ગોખવાની જરૂર તમે સમજવા માટે પ્રયત્ન કરો. બરાબર, તમે તૈયારી રાખો, મને જેટલું કેમિસ્ટ્રી આવડે છે હું તમને શીખવાડી શકું. અમે શું અઘરું છે કહો, જે સિમ્પલ છે, વેરી સિમ્પલ, આની અંદર તમે ગમે ત્યારે વિચારી શકો, લખી શકો. બરાબર, એટલે નેક્સ્ટ ટાઈમ આપણે પાછા મળીએ છીએ. ઓકે, બાય, સી યુ ધેન.